જૂનાગઢમાં લોકો અંગદાન પ્રત્યે જાગૃત થયા છે. અહીં સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન થયું હતું. ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં મહિલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારજનોએ તેમના અંગોનું દાન કર્યું હતું. પરિવારજનોએ મહિલાની બંને કિડની, લીવર અને કોર્નિયાનું દાન કર્યું હતું, તો બંને કિડની અને લીવરને ગ્રીન કોરિડોર કરીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં દાખલ દર્દીમાં આ અંગોનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, જેના થકી દર્દીને નવું જીવન મળ્યું છે. તમારા નામથી? કમલેશભાઈ દામજીભાઈ ઝાલા. મારા મમ્મી ઉર્મિલાબેન દામજીભાઈ ઝાલા. અત્રેના સિવિલ હોસ્પિટલે જેમનું બ્રેન ડેડ થતાં અહીં એડમિટ કરેલા હતા, અને અહીં ડૉક્ટરોએ દ્વારા અમને સલાહ આપતા કે અંગદાન કરવા માટેનું. અમે લોકોએ એમાં સહમત થઈ અમે અંગદાન કરેલા છે, અને હજી અમે બીજા લોકોને પણ કહીએ છીએ કે હજી આ વસ્તુ કરી શકાય, જેથી બીજા લોકોની જિંદગી બચે. સૌને હું અપીલ કરવા માગું છું કે અંગદાન મહાદાન છે, પુણ્ય કમાવવાનું કાર્ય છે. વધુમાં વધુ લોકો અંગદાનનો સંકલ્પ લે અને વધુમાં વધુ અંગદાન થાય, જેથી અંગો ન મળવાથી અકાળે કોઈનું અવસાન ન થાય. તો આપણે અંગદાન વિશે વધુને વધુ જાગૃતિ લાવીએ, અંગદાન વિશેની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરીએ, તથા લોકો અંગદાન કરવા માટે સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ થાય તેવો પ્રયત્ન કરીએ. અને અમારા મહાનગરપાલિકાના કાયમી સફાઈ કામદાર બેન શ્રી ઉર્મિલાબેન ઝાલા, જેઓને બ્રેન એટેક આવતા તેમનું ડેથ થયું છે, તેને લઈ અને સમગ્ર સમાજના આગેવાનોએ તેમના પરિવારને સમજાવતા આ બેનના અંગદાન વિશે ચર્ચા કરતા પરિવારે સહમતિ આપી. સહમતિના અંતે લીવર, કિડની અને આંખોનું દાન કરેલ છે અને ખૂબ જ સરાહનીય કામ કરેલ છે પરિવારે.